નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે લાઈવ ગુજરાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમ આઈપીએલ 2020માં. દર્શક મિત્રો, આઈપીએલ 2020ની જે રીતે મેચો રમાઈ રહી છે અને જે ખેલાડીઓ પ્રદર્શન કરી રહ્યા છે, ખૂબ જ ઉત્કૃષ્ટ આઈપીએલ હાલ રમાઈ રહી છે. ખાસ કરીને આપણે જ્યારે આજે વાત કરીશું કે ગઈકાલે રમાયેલી જે 21મી મેચ હતી સિઝનની, એમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ચેન્નઈ સુપર કિંગ્સને માત્ર 10 રને હરાવ્યું છે. આ જીત સાથે નાઇટ રાઇડર્સ પોઈન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ત્યારે આ મેચના અનેક સારા અને નબળા પાસાઓ વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું, પરંતુ આ વિગતવાર ચર્ચા પહેલા નજર કરીએ આજના પોઈન્ટ ટેબલ પર. જે રીતે દર્શક મિત્રો આપ પોઈન્ટ ટેબલ જોઈ રહ્યા છો, તો પ્રથમ દિલ્હી છે, 5 મેચો રમ્યું છે, એમાં 4 મેચમાં જીત હાંસિલ કરી છે અને 1 મેચમાં હારનો સામનો કર્યો છે. બીજી તરફ બેંગ્લુરુની વાત કરવામાં આવે તો 5 મેચો રમ્યું છે બેંગ્લોર, 3 મેચ જીત્યું છે, 2 મેચ હાર્યું છે. મુંબઈ ઇન્ડિયન્સની વાત કરીએ તો ટોટલ 6 મેચ મુંબઈ ઇન્ડિયન્સ રમ્યું છે, સાથે 4 મેચમાં એને જીત હાંસિલ કરી છે, 2 મેચમાં હારનો સામનો કરવો પડી રહ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સની વાત કરવામાં આવે તો 5 મેચ જીત્યું છે, 5 મેચ રમ્યું છે, 2 મેચ જીત્યું છે અને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાન રોયલ્સની વાત કરવામાં આવે તો 5 મેચ અત્યાર સુધીમાં રમ્યું છે, 2 મેચ જીત્યું છે અને 3 મેચ હારી ચૂક્યું છે. પંજાબ કિંગ્સ ઇલેવનની વાત કરવામાં આવે તો 5 મેચ સાથે 1 મેચ જીત્યું છે અને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. કોલકાતા નાઇટ રાઇડર્સની વાત કરવામાં આવે તો 4 મેચો અત્યાર સુધીમાં નાઇટ રાઇડર્સે રમી છે, એમાં 2 મેચમાં જીત થઈ છે અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે હૈદરાબાદની વાત કરવામાં આવે તો 5 મેચ રમ્યું છે, 2 મેચ જીત્યું છે અને 3 મેચ હાર્યું છે. આ હતું આપનું પોઈન્ટ ટેબલ. તો સાથે જ આજની વિશેષ ચર્ચામાં ક્રિકેટના તમામ પાસાઓ પર વિગતવાર વાત કરવા આપણી સાથે આજે જોડાઈ ચૂક્યા છે બીસીસીઆઈ લેવલ 1 અમ્પાયર મેહુલભાઈ. મેહુલભાઈ પટેલ, સ્વાગત છે આપનું લાઈવ ગુજરાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં. તો મેહુલભાઈ, આપણે વાત કરીશું ગઈકાલની રમાયેલી જે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની મેચ વિશે, પરંતુ દર્શક મિત્રો એ પહેલાં હું આપને મેહુલભાઈનો પરિચય આપી દઉં. તો મેહુલભાઈ સિનિયર અમ્પાયર તરીકે 2003થી કાર્યરત છે, સાથે જ 2009થી 2015ના સમયગાળા દરમિયાન અમદાવાદ અને રાજકોટ ખાતે રમાયેલ તમામ મેચોમાં સોની ટેલિવિઝનના કોઓર્ડિનેટર તરીકે રહ્યા છે. સાથે જ જ્યારે કેન્યાની ટીમ ગુજરાતમાં રમવા આવેલ ત્યારે તેઓ કેન્યાની ટીમના મેનેજર તરીકે પણ કામગીરી બજાવી ચૂક્યા છે. સાથે જો રણજી ટ્રોફીની વાત કરવામાં આવે તો રણજી ટ્રોફીની મેચમાં તે કોઓર્ડિનેટર તરીકે વિથ બીસીસીઆઈ એમ્પાયર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. સાથે જ વર્તમાન સમયમાં તેઓ અમદાવાદના સાઉથ બોપલ ખાતે આવેલા સુરમ્ય ફાર્મમાં ક્રિકેટ એકેડેમીના સંચાલક તરીકે તેઓ કાર્યરત છે અને સાથે તેઓ ઉભરતા યુવાનો અને યુવતીઓને ક્રિકેટની તાલીમ આપી રહ્યા છે. બીજી આપણે વાત કરીએ તો અમદાવાદની જાણીતી અને વન ઓફ ધ બેસ્ટ જે સ્કૂલ કહેવાય છે સીએન વિદ્યાલયમાં તેઓ ક્રિકેટનું કોચિંગ આપી રહ્યા છે અને સાથે જ ગુજરાતની તમામ સિલેક્શન મેચિસમાં તેઓ અમ્પાયર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ખૂબ જ બહોળો અનુભવ છે આપણી સાથે આજે, અને જે રીતે આપણે વિગતવાર મેચ વિશે, જે ગઈકાલની મેચ વિશે આપણે વાત કરીશું, ખૂબ જ આહલાદક અને રોમાંચક ભરી તેઓ આપણને માહિતી આપશે. તો મેહુલભાઈ, પ્રથમ પ્રશ્નથી શરૂઆત કરીએ. તો મારો પહેલો પ્રશ્ન છે કે ગઈકાલે જે આઈપીએલની 21મી મેચ રમાઈ, તેમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ચેન્નઈ સુપર કિંગ્સને 10 રને હરાવ્યું છે. 168 રનનો પીછો કરતા ચેન્નઈ 20 ઓવરમાં 5 વિકેટે ફક્ત 157 રન જ બનાવી શક્યું. શું કહેશો આ વિશે? આમાં ચેન્નઈ સુપર કિંગ્સનો મિડલ ઓર્ડર કોલેપ્સ થઈ ગયો. પહેલાં 3 બેટ્સમેન બહુ સરસ રમ્યા. વોટસન 50 રન કર્યા, ડુપ્લેસીસે 70 રન કર્યા, અંબાતી રાયડુએ 30 રન કર્યા. પણ પાછળના જે બેટ્સમેન હતા એ સડન ફ્લોપ ગયા છે, એટલે આપણે કહી શકીએ કે પીછો 10 રનથી હારી ગયા છે. એ જ રીતે સામે KKRએ બોલિંગ પણ બહુ સરસ કરી છે અને ફિલ્ડિંગ પણ સારી કરી છે, તો આપણે કહી શકીએ કે ચેન્નઈ આ જ કારણથી હારી ગયું છે. મેહુલભાઈ, એ પણ હું પૂછીશ કે રનચેત દરમિયાન ચેન્નઈએ એક સમયે 10 ઓવરમાં 1 વિકેટે 90 રન કર્યા હતા, તેમને અંતિમ 10 ઓવરમાં માત્ર 78 રનની જરૂર હતી અને 9 વિકેટ હાથમાં હતી, તેમ છતાં તેઓ ફિનિશિંગ લાઇનને પણ ક્રોસ કરી શક્યા નહોતા. સેમ રીઝન છે કે મિડલ ઓર્ડર કોલેપ્સ થઈ ગયો. હવે એમાં ડિટેલમાં કહીએ તો કેદાર જાદવ, જો એના બદલે બીજા કોઈ બેટ્સમેનને આગળ મોકલ્યા હોત, કે ધારો કે આપણે બ્રેવો છે અથવા જાડેજા છે, તો કદાચ પરિણામ જુદું હોઈ શકત. વાત કરીએ વોટસનની, કહેવાય છે કે ક્યાંક ને ક્યાંક વોટસનના આઉટ થયા બાદ કોલકાતાએ મેચમાં વાપસી કરી હતી. સાચી વાત છે, વોટસન આઉટ થયા એ વખતે એમનો જે સ્કોર હતો બહુ જ સરસ હતો, પણ એ પછી ધીરે 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 ધોની 11 રન, સેમ કરન 17 રન, કેદાર જાદવ 7 રન 12 બોલમાં,
અને જાડેજા 21 રન 8 બોલમાં, તો એ પછી કોઈએ સારું પ્રદર્શન કર્યું નથી. સામે KKRએ બહુ જ સરસ મજાની બોલિંગ કરી છે અને કેદાર જાદવ પર જે ધોનીએ વિશ્વાસ મૂક્યો હતો એ ધરાશાયી થઈ ગયો. જો એ બરોબર રમ્યા હોત તો કદાચ પરિણામ જુદું હોત. અને ધોનીએ છેલ્લે કીધું કે રોટેશન ઓફ બેટિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, જે આ લોકોએ કરી શક્યા નહોતા. 1 ના 2 રનમાં 2 ના 3 રનમાં કન્વર્ટ નહોતા કરી શકતા. કહેવાય છે કે મેક્સિમમ એવું જ હતું કે જે પણ બેટ્સમેન આવ્યો એ વધારે વધારે 15-20 બોલથી વધારે લાગ્યો. 15 બોલથી છેલ્લા 4 બેટ્સમેન 15 બોલથી વધારે રમ્યા નથી. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વોટસનની, તો વોટસનની IPLમાં 21મી 50 હતી. શેન વોટસને પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા 40 બોલમાં 6 ચોક્કા અને 1 સિક્સની મદદથી 50 રન કર્યા હતા અને તેની આ લીગમાં 21મી સદી હતી. વોટસન વિશે આપનો શું અભિપ્રાય છે? વોટસન તો બહુ જ સરસ બેટ્સમેન છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પહેલેથી ઓસ્ટ્રેલિયા તરફથી રમતા હતા ત્યારે પણ સરસ રમતા હતા અને જ્યારથી IPLમાં રમે છે ત્યારથી પણ દરેક ઇનિંગ્સમાં એ સારું જ રમે છે. એટલે વોટસન વિશે કંઈ બોલાય એવું છે જ નહીં. ઇઝ અ ગ્રેટ બેટ્સમેન. દર્શક મિત્રો, ખાસ આપને એ પણ જણાવી દઈએ કે વોટસન જ્યારે રમતમાં હતા અને 50 ફટકારી પછી તેઓ સુનિલ નારાયણની બોલિંગમાં LBW થયા હતા. અગાઉ તેનો સાથી ફાકડુ પ્લેસિસ શિવમ માવીની બોલિંગમાં કીપર કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો. તેને 10 બોલમાં 3 ફોરની મદદથી 17 રન કર્યા હતા, જ્યારે અંબાતી રાયડુ 30 રને નાગરકોટીની બોલિંગમાં લોગન પર શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો હતો. તો ક્યાંક ને ક્યાંક સામે પક્ષે જે ફિલ્ડિંગ હતી અને બોલિંગ હતી એ પણ ઘણી ખરી મજબૂત રહી, કહેવાય. બહુ જ સરસ મજબૂત રહી ગયા. એમના જે સ્પિન બોલર હતા નારાયણ, એમને પાછળથી ઇન્ટ્રોડ્યુસ કર્યા અને જેવા ઇન્ટ્રોડ્યુસ કર્યા એમણે તરત વોટસનની વિકેટ લઈ લીધી. જે રીતના મેહુલભાઈ કારની જે મેચ જે રીતે રોમાંચક રહી હતી અને ખાસ કરીને વાત કરવામાં આવે તો એક બીજો પણ ઓપનર બેટ્સમેન હતો રાહુલ ત્રિપાઠી, જેને IPLમાં પોતાની 5મી 50 ફટકારી હતી. ઓપનર રાહુલ ત્રિપાઠીએ ઓપનિંગ તકનો ફાયદો જેને ઓપનિંગમાં મૂકવામાં આવ્યો હતો. ગઈકાલે તેને 51 બોલમાં 8 ફોર અને 3 સિક્સની મદદથી 81 રન કર્યા હતા અને આ લીગમાં એની 5મી 50 હતી. ખૂબ જ સારું પ્રદર્શન હતું. રાહુલ વિશે આપ શું કહેશો? રાહુલ ત્રિપાઠીની બેટિંગ ચાન્સલેસ, બહુ જ સરસ બેટિંગ કરી હતી એણે. હવે એના વિશે તો એને એક ચાન્સ આપ્યો કે ભાઈ તું ઓપનિંગમાં પણ જા અને નારાયણ ફેલ જતા હતા તો એમને નીચે મોકલ્યા. આ ચેન્જ એમનો સક્સેસ ગયો. એમનો આ જે ચેન્જ કર્યો કેપ્ટને એ સક્સેસ ગયો અને એમણે એનો તક ઝડપી લીધી અને રાહુલ ત્રિપાઠીએ સરસ રન કરી લીધા. ખાસ કરીને મેહુલભાઈ જો વાત કરવામાં આવે તો અગાઉ ઓઇન મોર્ગન અને આન્દ્રે રસેલ ખૂબ જ હિટર્સ બેટ્સમેન કહેવાય છે, આ બંને નિરાશ કર્યા હતા. હા, આ બંને વિશે આપ શું કહેશો? ધોની સારામાં સારો કીપર છે, એણે એક તો કેચ કરી લીધો બરોબર, અને આ દરેક વખતે એવું તો હોતું નથી કે દરેક બેટ્સમેન દરેક ઇનિંગમાં રમે જ. સારા બોલમાં એક જ બોલ આઉટ થવા માટે જોઈએ છે. રમવા માટે આખી ઇનિંગ છે પણ આઉટ થવા માટે એક જ બોલ જોઈએ. એક સારો બોલ આવ્યો અને ફિલ્ડરે કેચ કરી લીધો તો એમની ઇનિંગ ત્યાં જ પૂરી થઈ જતી હોય. મેહુલભાઈ, ખાસ તો તમને એ પૂછવા માંગીશ કે કાલે જે મેચ રમાઈ એમાં આપ જે રીતે કહો છો કે ધોનીનું પ્રદર્શન શાનદાર હતું પણ છતાં પણ ધોનીએ દર્શકોને નિરાશ કર્યા છે. હવે એ નિરાશ એણે નથી કર્યા પણ એના એના ટીમ વર્કમાં થોડો પ્રોબ્લેમ થયો. એને જેના જેના પર વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસ એનો ખોટો પડ્યો. બાકી ધોનીએ એનું કામ તો કર્યું જ છે. 4 કેચ કર્યા છે, વધતા સરસ મજાનું એક ફિલ્ડિંગ છેલ્લા બોલે રન આઉટ કર્યો છે, એટલે એનું કામ એણે બહુ સરસ રીતે કર્યું. ખાસ હમણાં થોડા 2-3 દિવસ પહેલાં જ્યારે એકવાર ફરીથી ચેન્નઈ સુપર કિંગ જ્યારે હારનો સામનો કર્યો હતો એ વખતે અમારી પાસે દર્શકોના એવા પણ રિવ્યૂ આવ્યા હતા કે ક્યાંક ને ક્યાંક મહેન્દ્રસિંહ ધોનીને પોતાનું એજ ફેક્ટર નડી રહ્યું છે. એજ ફેક્ટર થોડું નડી રહ્યું છે કારણ કે દુબઈમાં ગરમી કેટલી બધી છે. એવરેજ ત્યાં ગરમી 50 ડિગ્રી ઉપર રહે છે બરોબર, અને આ ગ્રાઉન્ડ ઉપર રમવાનું હોય, એસીમાં તો રમવાનું નથી હોતું, એટલે એ થોડી તકલીફ પડે. આખી તમે જોશો ચેન્નઈ સુપર કિંગ્સ એવરેજ એમની એજ 32-33 વર્ષ છે, જે બીજા બધાની 25-26 વર્ષ છે, આમની 32-33 વર્ષ છે. તે છતાં એમનું ફિલ્ડિંગમાં પ્રદર્શન કેવું સરસ રહે છે બરોબર, તો એવું હું નથી માનતો. પરંતુ ક્યાંક ને ક્યાંક મેહુલભાઈ જો આપણે વાત કરવા જઈએ તો મહેન્દ્રસિંહ ધોનીના અમુક જે આદેશો હતા, અમુક જે એનો બદલાવ હતો એ પણ ક્યાંક ને ક્યાંક ટીમને નડ્યો છે. હા, એ કહી શકાય, પણ એમણે જેના ઉપર વિશ્વાસ મૂક્યો
એમણે વિશ્વાસ પૂરો બતાવી ના શક્યા, બસ એ જ એક કારણ છે. ખાસ કરીને હવે બીજી તરફ આવીએ તો જાડેજાનો એક શાનદાર કેચ હતો, જોરદાર. સુનિલ નારાયણ કર્ણ શર્માની બોલિંગમાં જ્યારે બાઉન્ડ્રી પર જાડેજા અને ડુપ્લેસિસ બે જોડીએ કેચ કર્યો હતો, ખૂબ જ સરસ રીતે કેચ આઉટ થયો હતો. જાડેજાએ ડીપ મિડ વિકેટ પર ડાઇવ લગાવીને કેચ કર્યો હતો અને બેલેન્સ જાળવી રાખતા બાઉન્ડ્રીની અંદર રહેલા ડુપ્લેસિસને એ બોલ પાસ ઓન કર્યો હતો. આ કેચિસ વિશે આપ શું કહેશો? આ કેચ વિશે શું કહેવાનું હોય, જાડેજા હોય એટલે તો, અને જોડે ડુપ્લેસિસ એક એના ત્યાં એની જોડે પહોંચ્યો, એણે એક સેકન્ડમાં ડિસિઝન લઈ લીધું કે આ કેચ હવે હું અડી જઈશ બાઉન્ડ્રીને, તરત પાસ ઓન કરી દીધું. હવે આવું મગજ જે માણસનું ચાલતું હોય એનું તો કંઈ આમ એક લેવલની ઉપરનો છે જાડેજા ફિલ્ડિંગ માટે, એણે બતાવી દીધું. ખૂબ જ સરસ માહિતી આપી રહ્યા છે મેહુલભાઈ. બીજી વાત તમને એ પૂછવા માંગીશ કે જે એક સારા એવા બેટ્સમેન છે શુભમન ગિલ અને નીતિશ રાણા, આ બંને પણ ફ્લોપ રહ્યા હતા, શું કારણ હોઈ શકે આ બંનેના ફ્લોપ રહેવા પાછળ? એ બેના ફ્લોપ રહેવા પાછળ કોઈ કારણ નથી, કારણ કે શુભમન ગિલ દરેક મેચમાં સરસ રન કર્યા છે, નીતિશ રાણાએ પણ દરેક મેચમાં સારા રન કર્યા છે. આ આ બંને જણા, કરણ શર્માએ એક વિકેટ લીધી છે અને એક શાર્દુલ ઠાકુરે લીધી છે, એ બંને બોલ તમે જોજો કેટલા સરસ બોલ છે, એ બંને સારા બોલે આઉટ થયા છે, એટલે હવે એમાં તો બિચારો બેટ્સમેન પણ શું કરી શકે. દર્શક મિત્રો, ખાસ કરીને આપને પણ અમે જણાવી દઈએ કે શુભમન ગિલ શાર્દુલ ઠાકોરની બોલિંગમાં ધોની દ્વારા કેચ આઉટ થયો હતો, તેણે 12 બોલમાં 1/4ની મદદથી 11 રન કર્યા હતા. તે પછી નીતિશ રાણા 9 રને કરણ શર્માની બોલિંગમાં જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. અત્યારે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે બીસીસીઆઈ લેવલ 1 અમ્પાયર મેહુલભાઈ પટેલ, અને મેહુલભાઈ ખૂબ સુંદર માહિતી આપણને આપી રહ્યા છે. પરંતુ હાલ સમય છે એક વિરામનો, વિરામ બાદ અમે આપની સમક્ષ ફરી હાજર થઈશું. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું લાઈવ ગુજરાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમ આઈપીએલ 2020માં. આપણી સાથે હાલ જોડાઈ ચૂક્યા છે બીસીસીઆઈ લેવલ 1 અમ્પાયર. ફરીથી એકવાર મેહુલભાઈ આપનું સ્વાગત કરું છું લાઈવ ગુજરાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં. ખૂબ સરસ માહિતી અમારા દર્શકોને આપ આપી રહ્યા છો ક્રિકેટ વિશેની. આપનો ખૂબ જ ઉમદા અનુભવ છે, ખૂબ જ લાંબો અનુભવ છે, અને બે કહેવાય કે આપે પણ ખૂબ જ લાંબી ઇનિંગ ખેલેલી છે. આ બધા સાથે આપે ઘણો બધો સમય વિતાવ્યો છે અમ્પાયરિંગ તરીકે, હાલ આપ કોચિંગ તરીકે પણ સેવા આપી રહ્યા છો, અને ઉભરતા જે સિતારાઓ છે, ઉભરતા જે ક્રિકેટરો છે એ લોકોને પ્રોત્સાહન આપી આગળ વધવાની તક પણ આપ આપી રહ્યા છો. ખૂબ જ લાઈવ ગુજરાત ન્યૂઝ આપને પણ આપના કાર્યની શુભેચ્છાઓ પાઠવે છે, અને સાથે જ અપેક્ષા પણ એ રાખે છે કે આપના હેઠળ જે લોકો શીખીને જાય, ખૂબ જ આગળ આવે, એ પણ આપને અમે શુભેચ્છા પાઠવી છે. તો આપણે મેહુલભાઈ વાત કરીએ છીએ રાહુલની આઈપીએલમાં જે 5/50 હતી એની વાત કરીએ, તો ઓપનર રાહુલ ત્રિપાઠીએ ઓપનિંગ તકનો ફાયદો ઉઠાવીને 51 બોલમાં 8/4, 3/6ની મદદથી 81 રન કર્યા હતા. પણ એની આ લીગમાં 5/50 હતી, પરંતુ તે બ્રાવોની બોલિંગમાં શોર્ટ થર્ડ મેન પર વોટસનના હાથે કેચ આઉટ થયો હતો. આ કેચ એટલો સુંદર હતો જેનું હું વ્યાખ્યા આપી નથી શકતો, મારા કરતાં આપ વધારે અનુભવી છો, એટલે આ કેચની વ્યાખ્યા આપ કઈ રીતના આપશો? આ કેચ તો સારો જ હતો, પણ એ બમ્પ કેચ જેવો લાગતો હતો. પહેલી નજરે તમે જુઓ તો એ લાગે કે આ બમ્પ જ કેચ છે, અને એ જ કારણથી રાહુલ ત્રિપાઠી તરત બહાર પણ નહોતા નીકળ્યા, ત્યાં જ ઊભા રહ્યા હતા, અને અમ્પાયરે એમને થર્ડ અમ્પાયરને આપવો પડ્યું હતું. પણ એમનું પોતાનું ડિસિઝન આઉટનું હતું, એ આ જે ડિસિઝન અનંત પદ્મનાભન અમ્પાયર હતા એમણે બહુ જ સરસ ડિસિઝન આપ્યું હતું. અને ખરેખર અમ્પાયર વિશે હું કહું તો બહુ જ સરસ અમ્પાયરિંગ આ મેચમાં થયું હતું. ખાસ કરીને જો કહેવાય કે મેહુલભાઈ મેચમાં અમ્પાયરનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે, તો અમારા દર્શક મિત્રો એ પણ જાણવા માગે છે કે જે રીતે આપ અમ્પાયરિંગ કરો છો પીચ ઉપર, કારણ કે બેટ્સમેનોને કહેવાય છે કે બેટ્સમેનોને ઘણી બધી સવલત મળતી હોય છે, પણ અમ્પાયરિંગ કરવું કેટલું કઠિન છે એ થોડું અમારા દર્શક મિત્રો. અમ્પાયરિંગ કરવું કઠિન કશું નથી, પરંતુ ધ્યાન તમારું બહુ જ હાજર રહેવું જોઈએ, કારણ કે જે ડિસિઝન લેવાના હોય છે એ અમ્પાયરે 3 કે 4 સેકન્ડમાં લઈ લેવા પડે છે. બોલ પડ્યો, અથડાયો, ડિસિઝન લેવું પડે તરત.
એટલે એ જે ડિસિઝન લેવાની તાકાત છે ને અમ્પાયરમાં બહુ જ સરસ હોય છે. ટૂંકમાં કહેવાય કે સ્પોટ ઓન ડિસિઝન તમારું મેઇન ગણાય છે. તો મેહુલભાઈ, આપણે એક સવાલ તરફ આગળ વધીએ કે કોલકાતાએ ટોસ જીતીને બેટિંગ લીધી હતી. દર્શક મિત્રો, ખાસ ધ્યાન રાખજો મારા આ સવાલ ઉપર કે કોલકાતાએ ટોસ જીતીને બેટિંગ લીધી હતી. 21મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે ચેન્નઈ સુપર કિંગ્સ સામે અબુધાબી ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. કોલકાતાએ આ લીગમાં લીગની અંદર 69 મેચ પછી ટોસ જીત્યા બાદ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તો ક્યાંક ને ક્યાંક મેહુલભાઈ એ પણ જણાય કે જે હારનું કારણ ટોસ સોરી ફાયદાકારક સાબિત થયું હોય જીતનો નિર્ણય. જીતનો નિર્ણય ફાયદાકારક જ રહ્યો એમનો. એમણે આ દિનેશ કાર્તિકે આ મેચમાં અમ્પાયરિંગ બહુ જ સરસ કરી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમણે જે કેપ્ટનશીપ બહુ જ સરસ કરી છે. એમણે જે ચેન્જ કર્યા છે કે જે ઓપનિંગ બેટ્સમેન હતો એ ચેન્જ કર્યો, કારણ કે સુનિલ નારાયણ થોડાક ફેલ જતા હતા, તેમણે ચોથા ક્રમે મોકલ્યા અને રાહુલ ત્રિપાઠીને આગળ મોકલ્યો. તો એક એમનો જે ચેન્જ કર્યો એ બહુ સક્સેસ ગયા એમાં. પછી સેકન્ડ બીજો ચેન્જ કર્યો કે નારાયણને બોલિંગ મોડી આપી, એ મોડી બોલિંગ આપી અને એ પણ એમાં પણ એ સક્સેસ ગયા. પછી છેલ્લે ત્રીજો ચેન્જ એમણે એ કર્યો કે રસેલ, જો એમની જોડે માવી પણ હતો અને નાગરકોટી બંનેની એક એક ઓવર બાકી હતી, તે છતાં એક બી ઓવર નથી કરીને સીધી 17મી કે 18મી ઓવર રસેલને આપી અને એ ઓવરમાં એમણે ફક્ત 3 રન આપ્યા હતા. એટલે આ જે 3-4 ચેન્જ કર્યા છે એમણે એ બહુ જ સરસ કર્યા છે અને એમાં સક્સેસ ગયા છે. ખાસ કરીને મેહુલભાઈ, અમે હું આપને એ પણ જણાવ્યું છું, જોકે આ વિશે આપને ખ્યાલ તો હશે જ કે આ લીગની અંદર 69 મેચ રમ્યા પછી ટોસ જીત્યા બાદ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કારણ કે અત્યાર સુધીમાં હજી સુધી એવું નથી થયું કે કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન એ આ નિર્ણય લીધો હોય. હા, દિનેશ કાર્તિકે નિર્ણય સરસ લીધો અને એણે બેટિંગ ઓર્ડર બધો ચેન્જ કર્યો અને અબુધાબીની ત્યાંની વિકેટ પ્રમાણે એણે આ નિર્ણય લીધો હતો. બરાબર છે. દર્શક મિત્રો, અમે તમને એ પણ બતાવી દઈએ કે આવું છેલ્લે મે 2015માં થયું હતું, ત્યારે એક જે મેચ રમાઈ હતી એમાં એમણે આ નિર્ણય લીધો હતો ટોસ જીતીને બેટિંગ કરવાનો. બાકી અત્યાર સુધી કોલકાતા નાઇટ રાઇડર્સ જ્યારે પણ ટોસ જીત્યું છે ત્યારે હંમેશા પહેલાં ફિલ્ડિંગ પસંદ કરી છે એવો, અને આ જ નિર્ણય જે આજનો ગઈકાલનો નિર્ણય હતો ટોસ જીતીને બેટિંગ કરવાનો એ ક્યાંક ને ક્યાંક જીત માટે નિર્ણાયક સાબિત થયો હતો એવું તમામ દર્શક મિત્રો પણ માને છે અને સાથે આપણા જે અહીંયાના જે વિશ્લેષક છે એ પણ માને છે કે ખરેખર એ સારો નિર્ણય હતો કે ટોસ જીતીને ફર્સ્ટ બેટિંગ કરવી. તો હવે આપણે વાત કરીશું મેહુલભાઈ આજની મેચ વિશેની. તો આજે સનરાઈઝ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે ખરાખરીનો ખેલ જામવાનો છે. તો પ્રથમ તો સનરાઈઝ હૈદરાબાદ વિશે આપ શું કહેશો? સનરાઈઝર હૈદરાબાદમાં વોર્નર કેપ્ટન છે, એની ટીમ પણ બહુ જ સરસ છે, પણ એ થોડા પાછળ ક્રમે છે એટલે એમને આગળ આવવાનું છે, એટલે એમણે જીતવી કમ્પલસરી છે, એટલે એમનું પૂરેપૂરું જોર મારીને એ મેચ જીતવા પ્રયત્ન કરશે. અને સામે જે KL રાહુલ એ પૂરેપૂરા ફોર્મમાં છે, બેટિંગ બહુ જ સરસ કરે છે, એટલે એ લોકો પણ એમને પણ એવું જ છે કે 5માંથી 1 જ મેચ જીતેલા છે તો એમને પણ જીતવાનું છે. તો આ બંનેનો મુકાબલો ખૂબ જ રોમાંચક રહેશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બીજી તરફ કિંગ્સ ઇલેવન પંજાબ છે. કિંગ્સ ઇલેવન પંજાબની બેટિંગ લાઇનઅપથી માંડી બોલિંગ લાઇનઅપ અને જે ફિલ્ડિંગ છે એના વિશે થોડી દર્શકોને માહિતી આપશો. કિંગ્સ ઇલેવન પંજાબમાં KL રાહુલ અને બીજા બધા બોલર્સ છે, બહુ જ સરસ છે, બેટ્સમેનો પણ બહુ જ સરસ છે. અત્યાર સુધી એમણે પહેલી જે બેટિંગ કરી હતી બધામાં KL રાહુલ બહુ જ સરસ રમ્યા છે, એટલે ફૂલ ફોર્મમાં છે અને એમના બેટ્સમેનો પણ ફૂલ ફોર્મમાં છે. એટલે આ જે મેચ થવાની છે એ ખરેખર જોવાલાયક અને બહુ જ સરસ હશે. ખાસ કરીને દર્શક મિત્રો આપની પાસે એ પણ જાણવા માગશે કે આજના આ ખરાખરીના જંગમાં આપના મંતવ્ય વિશે કોણ જીતશે? હા, બહુ અઘરું છે કહેવું, પણ કહું, મને KL રાહુલ બહુ ગમે છે પર્સનલી, એટલે હું એવું ઈચ્છું કે કિંગ્સ ઇલેવન પંજાબ જીતે. બાકી તો જે સારું રમશે એ જ જીતવાનું છે. ખૂબ જ સરસ માહિતી આપણને આપી રહ્યા હતા મેહુલભાઈ. તો દર્શક મિત્રો, આ હતી ગઈકાલની અને આજની થનાર મેચ વિશેની રોચક માહિતી, અને આ માહિતી આપવા બદલ મેહુલભાઈ આપનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માનું છું. તો દર્શક મિત્રો, ક્રિકેટ જગતની આવી જ રોચક અને અવનવી માહિતીનો ભંડાર સાથે અમે દરેક દિવસે આપની સામે એક એક્સપર્ટને લાવીશું જે આપણને ક્રિકેટ વિશેની દરેક માહિતી આપશે. સાથે જ
ફરી એકવાર અમે આપની આપની સામે એકવાર ફરી આવતીકાલે હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ગુજરાત ન્યૂઝ બુલંદ આવાજ. થેન્ક યુ.